કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 6 માં વિષય વિજ્ઞાન પાઠ 11 જોઈશું, પ્રકાશ, પડછાયો અને પરાવર્તન। હવે આપણે જોઈશું કે આપણે આપણી આસપાસની ઘણી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ, બધા પદાર્થો જોઈ શકીએ છીએ। શાળાએ જતી વખતે આપણે બસ, ગાડી, સાયકલ, વૃક્ષો, પ્રાણીઓ અને ક્યારેક ફૂલો પણ જોઈએ છીએ। તો તમારા વિચાર મુજબ આ બધા વસ્તુઓ પદાર્થો આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ? તો આ બધા સ્થળ વિશે આપણે વિચારો કે રાત્રે આપણે જતા હોય તો શું આપણને તે સવારે દેખેલા દ્રશ્યો આપણને પાછા જોવા મળે છે? સંપૂર્ણ અંધારું હશે તો શું તમને વૃક્ષ એવી બધી વસ્તુ જોવા મળશે? માની લો કે તમે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જાઓ છો તો શું તમને કોઈ પદાર્થ જોવા મળશે? તમે ઘરમાં હોવ અને એકદમ અંધારું હોય તો શું તમને ઘરમાં કોઈ પદાર્થ જોવા મળશે? તો નહીં જોવા મળે। એના માટે તમારે લાઈટ શરૂ કરવી પડશે અને પછી તમે દેખી શકશો। પણ જ્યારે તમે કોઈ મીણબત્તી સળગાવો કે ટોર્ચ ચાલુ કરો કે લાઈટ ચાલુ કરો ત્યારે તમે રૂમમાં મૂકેલી વસ્તુઓને જોઈ શકો છો, બરાબર ને? પ્રકાશ વિના વસ્તુઓ જોઈ શકાતી નથી અને જે પ્રકાશ છે તે આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે। ટોર્ચમાં રહેલો બલ્બ એ એવો પદાર્થ છે જે પોતાનામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે। સૂર્ય બીજો એવો પદાર્થ છે કે જે પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરે છે। દિવસ દરમિયાન આપણે પ્રકાશ વડે વસ્તુઓ જોઈ શકીએ છીએ। આપણે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશમાં જેટલી વસ્તુઓ જોઈ શકીએ છીએ એટલી વસ્તુ આપણે રાત્રિ દરમિયાન જોઈ શકતા નથી। હા, જો લાઈટ ચાલુ હોય તો જોઈ શકીએ છીએ। જો સૂર્ય કે જેવા પદાર્થો જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહેવામાં આવે છે, જેને પ્રકાશના સ્ત્રોત પણ કહે છે। એવા બીજા કયા છે? આગિયો છે જે પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરે છે। પછી તારા, તારા પણ પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરે પણ ચંદ્ર નહીં આવે, કેમ કે ચંદ્ર પર સૂર્યનો પ્રકાશ પડવાથી તે પ્રકાશિત જોવા મળે છે। આથી જે પ્રકાશિત પદાર્થો છે કે જે પોતે પ્રકાશ ઉત્પન્ન કરે છે તે છે તારા, આગિયો અને સૂર્ય। હવે આપણે ચિત્ર કે ગુડ વિશે શું કહેશો? જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય, ટોર્ચ, વીજળીના બલ્બ પરથી આવા પદાર્થો પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આપણને પદાર્થ દેખાય છે। કઈ રીતે પદાર્થ દેખાય છે? કે જે સૂર્યનું કિરણ આવે છે તે પહેલા વસ્તુ પર પડે છે તેનું કિરણ, અને ત્યાંથી પછી આપણી આંખમાં આવે છે, અને આ રીતે આપણે તે પદાર્થને જોઈ શકીએ છીએ। હવે આપણે જોઈશું પારદર્શક પદાર્થ, અપારદર્શક અને પારભાસક। પ્રકરણ 4 માં આપણે પદાર્થોનું પારદર્શક, અપારદર્શક અને પારભાસકમાં વર્ગીકરણ કર્યું હતું, તે બધાને યાદ હશે। જો આપણે કોઈ પદાર્થની આરપાર સહેજ પણ જોઈ ના શકીએ તેને અપારદર્શક પદાર્થ કહેવાય છે। જે પદાર્થની આરપાર આપણે સંપૂર્ણપણે જોઈ શકીએ તેને પારદર્શક પદાર્થ કહેવાય છે, અને જે પદાર્થની આસપાસ આપણે અંશત એટલે કે થોડુંક જોઈ શકીએ તેને પારભાસક કહેવાય છે। હવે અહીંયા એક પ્રવૃત્તિ આપી છે કે તમારી આજુબાજુ જેટલા પણ પદાર્થો હોય તેને એકઠા કરો। રબર, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન, પેન્સિલ, નોંધ પોથી, કાગળનો ટુકડો, ટ્રેસિંગ પેપર અથવા કાપડનો ટુકડો, આ દરેક પદાર્થમાંથી કોઈ વસ્તુની આરપાર જોવાનો પ્રયત્ન કરો। એ વસ્તુને તમારી આંખ આગળ રાખો અને તેની આરપાર જોવાનો પ્રયત્ન કરો। શું તમને એની પાછળની બધી વસ્તુ દેખાઈ રહી છે સ્પષ્ટપણે, નથી દેખાઈ રહી કે ઝાંખી દેખાઈ રહી છે તેનું અવલોકન કરો, અને તે અવલોકન તમારે કોષ્ટકમાં નોંધવાનું છે। પેન્સિલની આરપાર દેખશો તો તેમાંથી તમને જરા પણ પ્રકાશ પસાર થતો દેખવા મળશે નહીં, મતલબ કે પેન્સિલની પેલી સાઈડ તમને કોઈ વસ્તુ દેખવા મળશે નહીં।
तो पेन्सिल केवो पदार्थ थयो? अपारदर्शक। रबर नो दड़ो, तो रबर ना दड़ा नी आरपार जोवा मळशे नहीं, एटले अपारदर्शक। लखवानो कागळ बहु चौकस नहीं, थोड़ा झाको झाको देखाशे तमने, तो थशे पारभाषक। हवे जोईशु आपणे के पड़छाया, जे पड़छाया पड़े छे ते हकीकतमां छे शुं, एना माटे एक प्रवृत्ति करवानी छे के एक अपारदर्शक पदार्थने जमीनथी ऊंचे सूर्यप्रकाशमां वारंवारથી पकड़ी राखो। जे तमे पदार्थो भेगा कर्या छे, रबर, पेन्सिल, फूटपट्टी, ए बधाने तमारे जमीनथी ऊंचे सूर्यप्रकाशमां पकड़ी राखवाना छे। अने ज्यां पड़छायो तेनो पड़े छे तेने कागळ पर तमारे पेन्सिलथी दोरवानो छे। ने पछी तमारा मित्रने कहेवानुं छे के शुं ते पड़छाया द्वारा ओळखी शके छे के आ कई वस्तुनो पड़छायो छे। तो विद्यार्थी मित्रों अहींया शुं जोयुं आपणे के जे पड़छाया छे ए अपारदर्शक आपणे पदार्थ होय एना द्वारा पाड़ी शकाय छे। केटला पदार्थो तेओ साची रीते ओळखी शक्या छे ते तेमने पूछवानुं छे। शुं अंधारा रूममां रात्रे ज्यारे प्रकाश न होय ત્યારે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે? રાત્રે અંધારું હોય તો શું તમને પડછાયો દેખાય? ના દેખાય। શું જ્યારે તમે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કંઈ ન હોય ત્યારે તમે અવલોકન કર્યું છે? ખાલી રૂમમાં પ્રકાશ એકલો જ હોય અને બીજું કશું જ ના હોય તો ત્યારે અવલોકન કર્યું છે કે પડછાયો પડે છે કે નથી પડતો? આનો અર્થ એ થયો કે પડછાયા જોવા માટે આપણે પ્રકાશના સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે। પણ બીજું પણ એવી કઈ વસ્તુ છે કે જેની આપણે જરૂર પડે છે? તો એના માટે એક પ્રવૃત્તિ છે, આ તમારે અંધકારમાં કરવાની છે। સાંજના સમયે તમારા મિત્રો સાથે થોડા ખુલ્લા મેદાનમાં જાઓ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ, એક ટોર્ચ લઈ જાઓ। પછી શું કરવાનું છે? ટોર્ચ દ્વારા તમારા જે મિત્ર છે એના ફેસ પર તમારે ટોર્ચનો લાઇટ કરવાનો છે। તો શું તમને તેનો પાછળ પડછાયો દેખાઈ રહ્યો છે? તો આખા અંધારામાં તમને પડછાયો જોવા મળશે નહીં। પછી શું કરશો? જે ટોર્ચનો પ્રકાશ છે એ લાંબે સુધી વિસ્તરેલો જોવા મળશે। પછી જે તમે કાર્ડબોર્ડ લીધું છે એને તમારે તમારા મિત્રની પાછળ પકડીને ઊભું રહેવાનું છે। મિત્રને તમારે કાર્ડબોર્ડની આગળ ઊભો રાખવાનો છે અને પછી તમારા જે મિત્ર છે એના પર ટોર્ચની ફ્લેશ લાઇટ ચાલુ કરવાનું છે અને પછી જો પછી દેખવાનું છે કે કાર્ડબોર્ડ પર તમને પડછાયો દેખવા મળે છે કે નહીં। તો શું મતલબ થયો આનો વિદ્યાર્થી મિત્રો? કે પડછાયો જે છે એ હંમેશા પડદા પર મેળવી શકાય છે, એટલે પડછાયો લેવા માટે પણ કોઈ સમતલની જરૂર પડે છે। રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમાલની દિવાલો, રૂમની દિવાલો, ઇમારતો કે બીજી સપાટીઓ કે તમે પડછાયા જુઓ છો તે તેમના માટે પડદા તરીકે વર્તે છે। પડછાયાને આપણે પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે અને ઘણીવાર પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે દોરી જાય છે, મતલબ કે કોઈ વાર તેમના સાચા પડછાયા હોતા નથી। તેમનો આકાર કઈ હોય છે અને પડછાયાનો આકાર પણ કઈ અલગ હોય છે, હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।